ચકલી એટલે એવું પક્ષી કે જે દરેક શહેરોમાં જોવા મળતું. દરેક નાના બાળકને પૂછો એટલે ચકલીની ચિચકારી નકલ કરવા લાગે. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે ઘણી ગાંઠી ચકલીઓ જ આપણી વચ્ચે રહી ગઈ છે, જેના માટે ક્યાંક ને ક્યાંક દોષ માનવ સમુદાયનો છે. ચકલી દિવસ નિમિત્તે ચકલીઓને શોધી ચકલીને તથા તેના સુમધુર સંગીતને આવનારી પેઢી સુધી સંભાળી રાખવા પ્રયાસો ફરજિયાત બન્યા છે. ચકલી દિવસ હોવાને નાતે જો આપણા વચ્ચેથી જે ઘર ચકલી છે એ લુપ્ત થઈ જાય છે, અને ખાસ કરીને એનો પ્રોબ્લેમ એ છે કે એમને પોતાને માળા બાંધવાની જગ્યા નથી. પણ જો આપણે આવું કદાપી જો આપણા ઘરના સજાની અંદર જો આવા ટાઈપના માળા બનાવીએ, અથવા તો માટીના બે ત્રણ કુંડા લગાડીએ, એકમાં પાણી રાખીએ, એકમાં થોડા દાણા નાખીએ, અને જો આવી રીતે માળા બાંધી દઈએ તો 100% ચકલીઓ આપણા ઘરની આસપાસ જોવા મળે છે. આ મારું પોતાનું જ ઘર છે ને અહીં જોઉં તો આટલા બધા માળા છે. સવારમાં 25-30 ચકલીઓ જોવા મળે, અને આ બધા જ માળાઓમાં પોતાના ઘર બનાવી અને એમના બચ્ચે ઉછેરીને અહીંથી જતી હોય છે. તો આજના દિવસે દરેક લોકોએ ખરેખર જીવનમાં ઉતરવું જોઈએ, ઘરના આંગણે એક નાનું એવું પાણીનું કુંડું રાખીએ, એમાં થોડા દાણા નાખીએ, અને એક બે આવા જો પૂઠાના અથવા તો માટીના માળા લગાડી દઈએ તો ચકલી પોતે જ એમાં પોતાનું ઘર બનાવી લે છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુડીનાર ખાતે સત્યમ સેવા મંડળ અને પ્રકૃતિ નેચર ક્લબના ઉપક્રમે 100-150 જેટલા ચકલીના માળા અને પીવાના પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારોમાં મંદિરો, વૃક્ષો, રાનાવાલા હોસ્પિટલ કમ્પાઉન્ડ, સરદારનગર, સુગર ફેક્ટરી એરિયામાં માળા અને પીવાના પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા. સાથે નજીકના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોના શિક્ષકોને પણ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ચકલી દિવસે વિદ્યાર્થીએ પણ પોતાના ઘરે માળો બનાવીને પોતાના શબ્દોમાં એક સુંદર મેસેજ પણ આપ્યો હતો. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે માટે પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા માધવશાળા ખાતે વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચકલીના કલાત્મક ચિત્રો વિદ્યાર્થીઓ તૈયાર કર્યા હતા. સાથે જ શ્રેષ્ઠ ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. માધવ વિદ્યાલયની અંદર ધોરણ 9, 8 અને 9ના વિદ્યાર્થીઓ વચ્ચે કોડીનાર પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા 20 માર્ચ ચકલી દિવસ નિમિત્તે અહીંયા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું છે. આજે પૃથ્વી ઉપર વસનારા વિવિધ પક્ષીઓ તથા પ્રાણીઓ જ્યારે આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહ્યા છે ત્યારે એને બચાવવાનું એક મહાઅભિયાન એક નાગરિક તરીકે કરવું એ આપણી નૈતિક ફરજ આવે છે. અને એ અંતર્ગત આજના દિવસે અમારા વિદ્યાલયના બાળકોએ પણ આ અભિયાનની અંદર જોડાય અને આ ભગીરથ કાર્યની અંદર સેવા આપવાનું કાર્ય જે થઈ રહ્યું છે એમાં યોગદાન યથાયોગ્ય રીતે વિદ્યાલયના બાળકો દ્વારા પણ એ લોકોને પ્રેરણા આપવા માટે થઈ રહ્યું છે. સ્પેશિયલ રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન, ગીત સોમનાથ.